એમ
જોઈએ, સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત સૂર્યોદયથી થાય છે. સૂર્ય સન્માનિત તારો છે. બરાબર, સૌપ્રથમ આપણે જોઈએ તો કે સૂર્યની જે જગ્યા છે એ બધા લોકોને પડે છે. બરાબર, સૂર્ય છે આપણને ગરમી આપે છે, તડકો આપે છે. બરાબર, હવે સૂર્યની જો સૂર્ય ના હોય તો આપણે છે એ વસ્તુ જીવન જીવી શકીએ. જેટલી પાણીની જરૂર છે એટલી આપણને ગરમી અને તાપની જરૂર પણ છે. સૂર્ય વગર કોઈ પણ વસ્તુ અશક્ય, કોઈ પણ
મતલબ કે એ આપણે એની સાથે સાથે આપણે સૂર્યનો પ્રકાશ અને ગરમી પણ જોઈએ છે. જો એ ના હોય તો આપણે જીવી શકીએ નહીં. એટલે જ કહેવાયું છે કે સજીવોના પાલક તરીકે સૂર્યને ગણવામાં આવે છે. સ્વાભાવિક છે, કોઈ પણ વસ્તુ તમે જુઓ બરાબર, એક ધારો છે 10 દિવસ વરસાદ પડે અને સૂર્યનો પ્રકાશ છે ન દેખાય તો આપણે હાશકાર અનુભવીએ છીએ કે સૂર્યનો પ્રકાશ ગરમો છે. ક્યારે પણ ઠંડી આવે એટલે આમ તરત એમ કહીએ કે ઠંડી જાય તો સારું, ગરકો આવે તો સારું. તો આવી રીતે દરેક ભાગની અંદર બરાબર સૂર્યનો પ્રકાશ અને ગરમી છે એ જરૂરી છે. એટલે કહેવામાં આવે છે કે સજીવોના પાલક તરીકે સૂર્યને ગણવામાં આવે છે. હવે આપણે ગ્રહોમાં પરિચય મેળવીએ. પહેલો આપણો જે પદાર્થ છે કોણ હતું, તો સૂર્ય. ત્યારબાદ આપણે હવે ગ્રહોના છે એનો પરિચય મેળવવાનો છે. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે. Thank you.
Okay.
એ નીકાળો અને જોડે જોડે તમારે લખવાની છે.
નીચે આવો।